हेलो फ्रेंड्स, मुझे मानी ठक्कर। आज हम तुम्हारे बदा साथ चीज आ रही क्लोज में रेसिपी शेयर करवा मांगू छु। आ रेसिपी हूं गृहिणी शेफ स्पर्धा में पार्टिसिपेट करवा माटे बनाई रहा छु। तो चलो जो लेइए तेना इंग्रेडिएंट्स। चीज गार्लिक टोस बनावा माटे आपने जोइसे ब्रेड नी स्लाइसेस, लसण, लीलू कैप्सिकम, छीनेलू चीज, बटर, ઘીના સમારેલા મરચા અને ધાણા। સૌપ્રથમ આપણે ચીઝ ગાર્લિક ટોસ્ટ બનાવવા માટે આપણે લીલા મરચા જે સમારેલા લીધા એક બાઉલમાં નાખીશું। પછી તેમાં કેપ્સિકમ સમારેલા નાખવાના, પછી તેમાં સમારેલું લસણ નાખવાનું અને પછી તેમાં ધાણા નાખી દેવાના, બટર નાખી દેવાનું। ત્યારબાદ તેમાં चीज नाखी देवानो। त्यार बाद ते बद्दा ने एक सांटू मिक्स कर देवानो। जो तुमने वच्चे बटर ओछू लागतो होय तो तुम्हें बटर पण बीजो अंदर एड करी शको छो। આમાં ગ્રીન કેપ્સિકમ્સના અલાવા તમે રેડ કેપ્સિકમ્સ, યલો કેપ્સિકમ્સ અથવા બધા લઈ શકો છો, કાં તો જેલપીનોસ પણ તમે આમાં નાખી શકો છો। આપણો આ મસાલો રેડી થઈ ગયો છે। આમાં આપણે મીઠું નથી નાખવાનું કારણ કે બટર અને ચીઝમાં ઓલરેડી મીઠું હોય છે, એટલે આપણો આ મસાલો અહીંયા જ રેડી થઈ ગયો છે। હવે આપણે બ્રેડ લઈશું। બ્રેડની કિનારો આપણે નથી કાપવાની અને એની ઉપર હવે આપણે આ જે મસાલો છે તે થોડોક થોડોક લગાવી દઈશું। આ કરતાની સાથે જ આપણે ગેસ પણ લો ફ્લેમ પર ચાલુ કરી દઈશું અને એની ઉપર તવો મૂકી દઈશું। આપણે બહુ બહાર સુધી નથી લગાવવાનું કારણ કે બટર જ્યારે મેલ્ટ થશે ત્યારે એ બહાર આવી જશે, એટલે ઉપર કશું જ નાખવાનું નથી કારણ કે ઉપર ઓલરેડી બહુ બટર છે, એટલે આપણે અંદર એમને જ એને શેકાવા દેવાનું છે। ફ્રેન્ડ, આપણે આવી રીતે મૂકી દઈએ એટલે એની ઉપર એક આવી રીતે ઢાંકણ ઢાંકીને એને થોડીક વાર માટે થવા દઈશું। બ્રેડ્સ મોટી છે એટલે એક ટાઈમ પર એક જ આવશે, પણ જો તમારી બ્રેડ્સ નાની હોય તો તમે એક સામટી બે બ્રેડ્સ મૂકી શકો છો। થોડીક વાર જોતા રહીશું કે આપણું ટોસ્ટ તૈયાર થયો છે કે નથી થયો। અહીંયા મેલ્ટ થઈ ગયું છે અને નીચેથી પણ મેં જોયું એ પણ એકદમ ટોસ્ટ થઈ ગયું છે, એટલે આને હું બ્રેડને હવે હું કાઢી લઈશ। શું નાખ્યા વગર આપણે બીજી બધી બ્રેડ્સ પણ આપણી શેકી લઈશું। આ બીજી બ્રેડ પણ થઈ ગઈ છે અને આપણે આને પણ સાઈડમાં કાઢી લઈશું। આવી રીતે મારી ચીઝ ગાર્લિક ટોસ્ટને સર્વ કર્યું છે અને એની વચ્ચે આવી રીતે મેં કેચઅપ આપ્યું છે। તમે તમારી કોઈ પણ ફેવરેટ ડીપ આની સાથે સર્વ કરી શકો છો। તમને જો મારી આ રેસિપી ગમી હોય તો આને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો।